નમસ્કાર, હું ચતુરલ, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સીધો સંવાદમાં સ્વાગત છે આપનું. આપણે ત્યાં આમ તો ત્રણ ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. એ તો તમામ લોકો જાણે છે, પણ એ સિવાયની પણ એક ઋતુ છે જે એક સંસ્થાની જાહેરાતથી ખીલતી હોય છે, અને એ ઋતુ છે ચૂંટણીની મોસમ. ફરી એકવાર ખીલવા જઈ રહી છે ચૂંટણીની મોસમ. આ મોસમ એવી છે જે ગમે ત્યારે આવી શકે છે. એક પક્ષમાંથી જીતેલો ઉમેદવાર તેના વ્યક્તિગત સ્વાર્થ માટે અથવા તો તેના અંતરાત્માના અવાજને સાંભળી બીજા પક્ષમાં જોડાય અને તેના કારણે બેઠક ખાલી પડે એટલે આવે પેટા ચૂંટણી. વિધાનસભામાં જીતે કોઈ ઉમેદવાર અને પક્ષને લોકસભા લડાવવા માટે ન મળે બીજો ઉમેદવારને, એ જ વિધાનસભાના ઉમેદવારને લોકસભા લડાવે તે પક્ષ. જીતી જાય ઉમેદવાર તો પણ આવી જાય ચૂંટણી. કોઈ ઉમેદવાર ચૂંટણી માટે ફોર્મ ભરે, તે ફોર્મ ચકાસાય, મંજૂર થાય, તે ઉમેદવાર પછી ચૂંટણી લડે, જીતે અને થોડા સમયમાં પાછું ફોર્મ સામે કોઈ સવાલ ઉભા થાય તો પણ આવી શકે ચૂંટણી. એટલે આ મોસમ એવી છે જે અનેક કારણોથી આવી શકે છે. ખેર, આવા કોઈને કોઈ કારણે ખાલી પડેલી વિધાનસભાની ચાર બેઠકો માટે પેટા ચૂંટણીની આજે જાહેરાત થઈ છે. 21 ઓક્ટોબરે યોજાશે ચાર બેઠકો માટેની પેટા ચૂંટણી અને તેના માટે રાજકીય પક્ષોમાં ધમધમાટ પણ જોવા મળશે. ચૂંટણી પંચની આજની જાહેરાત બાદ પણ અનેક ચર્ચા અને સવાલો ઉભા થયા છે. સાત બેઠકો પર જે જાહેરાત થવાની હતી તેમાં ચાર બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી અને ત્રણ બેઠકો ખાલી રાખી. જોગાનુજોગ થયું છે એવું કે જે ત્રણ બેઠકો ખાલી રહી છે તે ત્રણેય બેઠકો 2017માં કોંગ્રેસને ફાળે ગઈ હતી. ભાજપ જે બેઠકો જીતી તે બેઠકોની પેટા ચૂંટણીની આજે જાહેરાત થઈ ગઈ છે. જોકે આ જાહેરાત જે રીતે કરવામાં આવી તેની પાછળના સજ્જડ કારણો પણ હશે જ, પણ વિપક્ષને તક મળી ગઈ છે આ જાહેરાતથી ફરી ચૂંટણી પંચ સામે સરકારના ઇશારે ચાલવાનો આક્ષેપ કરવાની. આ જાહેરાતથી રાજકીય પક્ષોનો ધમધમાટ તો શરૂ થઈ ગયો હશે, પણ સાથે સાથે અનેક સવાલો પણ બેશક ઉભા થયા છે. જોકે આક્ષેપ પ્રતિઆક્ષેપ તો રાજકીય પક્ષોની તાસીર છે, પણ આ જાહેરાતને લઈને ચર્ચા કરવી પણ આવશ્યક થઈ પડે છે. તો આજે સીધો સંવાદ પેટા ચૂંટણીના પડકાર પર. પેટા ચૂંટણીનો પડકાર આ વિષય પર વાત કરવા માટે આપણી સાથે ત્રણ ગેસ્ટ પણ જોડાઈ ગયા છે. ઓળખાણ આપીશું તેમની, વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ સોમાણી આપણી સાથે છે, વિશ્લેષક વાસુદેવભાઈ પટેલ છે આપણી સાથે, તો વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ વરિયા પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત. વાસુદેવભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જે રીતે આજે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે ચૂંટણી પંચ દ્વારા, જે પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી, ખાસ કરીને બે રાજ્યોની ચૂંટણી પર આપણે ચર્ચા ન કરીએ પરંતુ પેટા ચૂંટણી ગુજરાતમાં છે એટલા માટે સ્વાભાવિક તેની ચર્ચા કરવી જ પડે, કેવી રીતે જોઈ રહ્યા છો આને? એવું દેખાઈ રહ્યું છે કે વર્ષો પહેલા ભ્રષ્ટાચાર થતો જી, તો જેને કહેવાય ને છાનો માનો ટેબલ નીચેથી એક જેને કહેવાય ગભરાઈને, એ વિષય હવે ધીમે ધીમે ખુલ્લો થતો જાય છે. એડવાન્સ અત્યારે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એડવાન્સ છે, હા, સેમલેસ છે, એટલે આ જે કેટેગરી જે બદલાઈ રહી છે, એવી રીતે દેશમાં જેટલી પણ ઓટોનોમસ બોડી છે એમાં ચૂંટણી પંચનો રોલ સૌથી વધારે સીધો આવે છે, તેનાથી સરકારો બને છે, એટલે એના રોલ ઉપર પણ શરૂઆતથી પણ આ થતું છે. કારણ કે મૂળભૂત રીતે આ દેશના સંવિધાનમાં પોલિટિકલ પાર્ટીનું ક્યાંય પ્રાવધાન નથી. પોલિટિકલ પાર્ટીને આ જે કામગીરી છે એ કામગીરી ચૂંટણી પંચે 1968માં એને એક રાજકીય પક્ષને માન્યતા, રેકગ્નાઇઝેશન, રજીસ્ટ્રેશન વગેરે કરીને ચિહ્ન ફાળવણીના ઓલાથી જીઆરથી એને આ આપી દીધું. એટલે ત્યારથી લઈને આ જે પોલિટિકલ પાર્ટી છે એના એના કારણે થયું છે એવું કે પોલિટિકલ પાર્ટીના હાઈકમાન્ડમાં જે લોકો બેઠા છે એના પ્રત્યે અથવા તો એમની જે કંઈ કામગીરી છે એ જેને કહેવાય ને કે એક એવા લોકોને દેશ સોંપી દીધો છે કે એને કદાચ દેશના હિતેથી કહેવા કે કેમ, એવા પ્રશ્નો ઊભા થાય છે. એટલે પોલિટિકલ પાર્ટીને દેશ સોંપાઈ ગયો છે, એટલે ધીમે 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 આપણને એવું લાગી રહ્યું છે કે ઓટોનોમસ બોડી છે એ રૂલિંગ પાર્ટી. ઘણા સમયથી આ 70ના દાયકા પછી આ વધારે થવા લાગ્યું છે કે જે પાર્ટી રૂલ કરે છે એને હવે પાર્ટીના કહેવાથી કરતા હશે
કે એને આડકતરી રીતે કરતા હશે, કારણ કે આમાં એવું છે કે જેટલા પણ ઓટોનોમસ બોડીના હેડ જે મુકાય છે એ પહેલા તો સરકારી જે અધિકારીઓ આઈએએસ આઈપીએસ જે હોય છે, જે પોતાના ડિપાર્ટમેન્ટમાં ઘણું બધું કરી નાખીને આવેલા હોય છે, મોટા ભાગના આ કરતા હોય છે. આ દેશમાં ભ્રષ્ટાચાર એ માજા મૂકેલી છે, એટલે એવા લોકો ત્યાં બેઠેલા હોય છે, એટલે કેવું અઘરું છે કે કેવી રીતે થાય છે. પણ તમે જુઓ અત્યારે જે કંઈ એમને બાય ઇલેક્શનમાં પણ જ્યાં જ્યાં, અને પહેલાં શું હતું કે કાયદો પાડવાની એ લોકો ચિંતા કરતા હતા કે કાયદો પોઝિટિવલી પડે. હવે શું કરે છે કે જે કાયદો છે એમાં મેક્ઝિમમ કેવી રીતે એનામાંથી ગેરલાભ ઉઠાવી શકાય, એને કાનૂનન બાદ ન આવે અને લાભ આપી શકાય એવા પ્રકારની જે કામગીરી ચાલુ છે. ટૂંકમાં તમે સ્વાયત્ત સંસ્થાની સામે સવાલ ઉઠાવી રહ્યા છો. ઈરાદાપૂર્વક એટલા માટે ઉઠાવી રહ્યો છું કે તમે જો ચાર સીટ જે પહેલા ભારતીય જનતા પાર્ટી જીતી હતી એ ચાર સીટ આપી છે, કોંગ્રેસ જીતી હતી એ નથી આપી, એટલે સ્વાભાવિક પ્રશ્ન થાય છે. આમાં કંઈક એવું રંધાઈ રહ્યું છે કે કોણ શું કરે છે એ તો આપણી પાસે કોઈ એજન્સી નથી કે આપણે તપાસ કરાવી શકીએ, અથવા તો જે તપાસ એજન્સીઓ છે એ પણ સરકાર સાથે ચાલતી હોય છે. એટલે આમાં પણ આમાં તો શું હોય, સાપેક્ષતા જોવાય, એની સંયોગિકતા જોવાય, અને સંયોગિકતા જોતા એવું લાગે છે કે ઓટોનોમસ બોડી છે આ દેશને બહુ મોટું નુકસાન કરવા જઈ રહી છે. બધી એક નહીં બધા, રિઝર્વ બેંકમાં પણ આવું છે, બધી જગ્યાએ આપણે ફીલ કરી રહ્યા છીએ. એટલે આને એ રીતે જોવાથી ફાયદો નથી, જે રીતે ઈવીએમનો પણ દેશમાં વિરોધ થઈ રહ્યો છે. એક વાત, એક મુદ્દા ઉપર આપણે આવીએ ને, આપણે ઘણા બધા મુદ્દા પર ચર્ચા કરવી છે. નરેશભાઈ, જે રીતે વાસુદેવભાઈ કહી રહ્યા છે, ચૂંટણી પંચની આજની જાહેરાત, વિપક્ષ તો સતત આક્ષેપ કરી જ રહ્યું છે. ફરી એક વખત આજની જાહેરાત બાદ કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકારના ઇશારે આખું તંત્ર ચાલી રહ્યું છે. જે ચૂંટણી પંચની જાહેરાત છે તેની સામે આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે. વાસુદેવભાઈની વાતમાં પણ એ જ સૂર દેખાઈ રહ્યો છે. તમે શું કહેશો? વાસુદેવભાઈની વાત સાથે તોરલબેન આપણે સહમત થવું પડે. એ પ્રકારે ચૂંટણી જાહેર થઈ છે. સ્પષ્ટ વાત છે કે ગુજરાતમાં 7 બેઠકો ખાલી પડી હતી અને 7 બેઠકોની પેટા ચૂંટણી આપવી જોઈએ. કદાચ આની અંદર જો ચૂંટણી પંચ દ્વારા કદાચ જે ભાજપની 4 બેઠકો ખાલી પડી હતી અને કોંગ્રેસની 3 બેઠકો હતી, તો એની અંદર કદાચ 3 અને 4 બીજી રીતે ચૂંટણી પંચે આપી હોત તો કંઈક ટેકનિકલ કારણ પર આપણે માની શકીએ. પણ જે પ્રકારે માત્ર ભાજપની જ બેઠકો વાળી જે બેઠક છે ત્યાં ચૂંટણી આપવામાં આવે છે અને કોંગ્રેસની જે 3 બેઠકો છે એ બેઠકો પર ચૂંટણી નથી અપાતી, એ સ્વાભાવિકપણે ચૂંટણી પંચે જે જાહેર કરી છે એની અંદર સામે શંકા અને પ્રશ્નો ઉદ્ભવવા ચોક્કસ છે. બીજું, વાસુદેવભાઈ જે વાત કરી એ પ્રમાણે હું પણ એવું માનું છું ને, આપણે સૌને ખબર છે કે સત્તા ભ્રષ્ટ બનાવે છે અને નિરંકુશ સત્તા અવશ્ય ભ્રષ્ટ બનાવે. એટલે અત્યારે જે દોર ચાલી રહ્યો છે ને ચૂંટણી પંચનો, આપણો પાછલી ચૂંટણીઓનો રેકોર્ડ જોઈએ તો ખાસ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી આપણે જોઈ ત્યારે પણ શું થયું હતું કે ચૂંટણીના પરિણામની તારીખ પહેલા જાહેર કરવામાં આવી હતી અને કાર્યક્રમ પછી જાહેર થયો હતો. હિમાચલ પ્રદેશની સાથે સાથે બંને રાજ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારે પણ આ જ બાબત બની હતી. એટલે ચૂંટણી પંચ સામે સવાલ ઊભા થવા, એ ચૂંટણી પંચે જ એક આપેલી એક તક છે, એટલે આનાથી ખરેખર ચૂંટણી પંચે બચવું જોઈએ. પણ હવે જે પ્રકારે વાત થઈ રહી છે કે ચૂંટણી પંચની પણ સ્વાયત્તતા સામે લોકો પ્રશ્નો ઉઠાવે છે, જો આવું ને આવું પુનરાવર્તન થયા કરે તો ચોક્કસપણે ચૂંટણી પંચની સાખને પણ ધબ્બો લાગે છે. સુરેશભાઈ, તમે કેવી રીતે જુઓ છો? 7 પેટા ચૂંટણીની જાહેરાતની અપેક્ષા તમામ લોકોને હતી કે 7-7 પેટા ચૂંટણી એક સાથે આવશે, પરંતુ 4 બેઠકોની જાહેરાત કરવામાં આવી, ખેરાલુ, અમરાઈવાડી, થરાદ અને લુણાવાડાની. જે 3 બેઠકો બાકી રાખવામાં આવી છે તેને લઈને ચર્ચાઓ તો ઘણા સમયથી ચાલી રહી હતી, કારણ કે કોંગ્રેસમાંથી છોડીને પક્ષ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો તેમાં હતા. રાધનપુર, બાયડ અને મોરવા હડફનો મુદ્દો જુદો છે, પરંતુ છતાં પણ આજે 3 બેઠકો ખાલી રાખવામાં આવી છે. કેવી રીતે જુઓ છો આને? મને લાગે છે કે ચૂંટણી પંચે આ બાબતમાં ખુલાસો કરવો જોઈતો હતો. શક્ય છે કે અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠરાવવા માટે કોંગ્રેસ હાઈકોર્ટમાં ગઈ છે, પણ એવો મુદ્દો બાયડના ધારાસભ્ય ધવરસિંહ ઝાલા સામે નહોતો. મોરવા હડફનો કેસો પણ બિલકુલ અલગ છે. પણ આ જ્યાં સુધી આજ સાંજે મને જાણવા મળ્યું છે એ મુજબ વિધાનસભા સચિવાલયે 7 બેઠકો ખાલી હોવાની ચૂંટણી પંચને જાણ કરી હતી.
જો વિધાનસભા સચિવાલયે આ વાત જાણ કરી હોય છતાં ચૂંટણી પંચ ચાર જ બેઠકોની ચૂંટણીની જાહેર કેમ કરે એ સમજી શકાતું નથી. એમણે ખુલાસો કર્યો હોત તો હજુ પણ લોકોને ગળે ઉતર્યો હોત, કોંગ્રેસને ગળે ઉતર્યો હોત, અને ચૂંટણી પંચની સ્વાયત્તતા એની નિષ્પક્ષતા સામે સવાલ ઊભા થયા ના હોત. એટલે હજુ પણ મોડું થયું નથી, ચૂંટણી પંચ આ બાબતમાં સ્પષ્ટતા કરે. અને મારા પેનલના મિત્રોની વાત સાચી છે કે ગયા વખતે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આપણે જોયું કે હિમાચલ પ્રદેશને ગુજરાતની ચૂંટણીના અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા. આ વખતે પણ તમે જુઓ કે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીની જાહેરાતને સમયપત્રક જાહેર થયું છે, જ્યારે ઝારખંડની એકાદ મહિના પછી જ ચૂંટણી થવાની છે. તો સવાલ એ ઊભો થાય છે કે આવું શું, શા માટે? આમ તમે વન નેશન વન પોલની વાત કરતા હો તો તમે ત્રણ રાજ્યોની ચૂંટણી એક સાથે કેમ ના યોજી શકો, ને એ જ્યારે એકાદ મહિનાના ગાળામાં વિધાનસભાની મુદત, ઝારખંડ વિધાનસભાની મુદત પૂરી થવાની હોય. એટલે ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણી જાહેર કરવી અને ત્રણની ન કરવી, એવી રીતે બે રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરવી અને એકની ના કરવી, એ ચૂંટણી પંચની પાછો કોઈ તાર્કિક ખુલાસો નથી એમની પાસે કે આવું કેમ કરે છે. ભલે મુદત એની એક મહિના પછી પૂરી થવાની હશે, પણ સામાન્ય રીતે એવો શિરસ્તો છે કે એકાદ બે મહિનાના ગાળામાં આવતી હોય તો બધી વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરવી જોઈએ. બીજી વસ્તુ, ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી લોકસભાની ચૂંટણીના પરિણામો તો મે મહિનામાં આવી ચૂક્યા હતા, ને જ્યારે હવે 5-6 મહિનામાં ચૂંટણી યોજવી ફરજિયાત છે, એટલે એમણે કદાચ આ જાહેરાત કરી હોવી જોઈએ. જ્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહનો મુદ્દો બિલકુલ જુદો છે, એટલે આમાં ક્યાંક કદાચ ભાજપનું રાજકારણ પણ હોય એવી પણ એક શક્યતા છે. પણ ચૂંટણી પંચ ખુલાસો કરે તો સ્થિતિ વધુ સ્પષ્ટ બને. ઠીક છે વસુદેવભાઈ, જે રીતે કહી રહ્યા છે કે ચૂંટણી પંચ જો ખુલાસો કરે તો સ્પષ્ટતા થઈ શકે, ખુલાસો કરવો જોઈતો હતો, સ્વાભાવિક તર્ક વિતર્ક થઈ રહ્યા છે આપણે તેને લઈને જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે, બીજા કયા કારણો હોઈ શકે આની પાછળ, જે જાહેરાત છે તે પાછી ઠેલવા માટે, એટલે કે પછી ક્યારેક આ પેટા ચૂંટણી યોજાય તે જાહેરાત કરવા માટે? એટલે આમાં એવું છે કે ખાલી જગ્યા પડ્યા પછી અને 6 મહિનામાં પેટા ચૂંટણી કરવાની હોય છે, એટલે 6 મહિનામાં ફરી એક વખત એમને મોકો બધાની સાથે ઝારખંડ સાથે કરવાનો છે, એટલે કદાચ એમને એ વખતે. અને બીજું, ભારતીય જનતા પાર્ટીની જે પ્રેક્ટિસ છે, તમને ખબર હોય તો પહેલાં પણ ગુજરાતમાં પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકની આપી, પછી બાકીની મ્યુનિસિપલ કોર્પોરેશન આપી, પછી પાલિકાઓ આપી, એટલે જ્યાં જીત મળે એ જીતના પરિણામો વાતાવરણ બનાવવું ને પછી જીતવી, એ કદાચ આમાં ફરી રિપીટ થઈ રહ્યું હોય એવો પણ એક આમાં સંકેત છે. એટલે અને મૂળ જે વાત એવી છે કે ઓટોનોમસ બોડી જે છે એની વિશ્વ, એને એવું નથી ચૂંટણીમાં કે ચૂંટણી વિશ્વસનીય રીતે જ થવી જોઈએ અથવા તો ચૂંટણીમાં કંઈ ગોટાળા ન થવા જોઈએ એ પૂરતું નથી, લોકોનો પણ એમાં વિશ્વાસ હોવો જોઈએ કે કોઈ પણ જે ચૂંટણી થઈ રહી છે એમાં લોકોને લાગે કે ના બરાબર થઈ રહી છે, લોકોને એમાં ક્યારેય અવિશ્વાસ પેદા ન થાય એ રીતે ચૂંટણીઓ કરવી આ ઓટોનોમસ બોડીનું કામ છે, આ એનું કર્તવ્ય છે. નહીં કે લોકોને એમ કહી દેવાનું કે આમાં તમે સાબિત કરી દો આમાં કાંઈ નથી થતું, એનાથી એ છૂટી જાય તે વગેરે. એટલે ચૂંટણી પંચની ભૂમિકા જે છે એ બધા લોકોને, કારણ કે ઓટોનોમસ છે એને બધા લોકોને, રાજકીય પક્ષો હોય પ્રજા હોય બધાને સાથે લઈને ચાલવાની એની ભૂમિકા હોવી જોઈએ. એ ભૂમિકા ચૂંટણી પંચે છોડી દીધી, ફક્ત એક જ વાતનું રટણ કર્યા કરે છે કે સાબિત કરી દો કે ઈવીએમ, ભાઈ ઈવીએમ આમે તમે ગુપ્ત મતદાન પણ ઈવીએમમાં રહેતું નથી, તમારે બધા મુદ્દાનો વિચાર કરીને ફેર વિચારણા કરવાની જરૂર છે, પણ એ વિચારવા તૈયાર જ નથી. એટલે આ દેશનું દુર્ભાગ્ય છે, કંભાગ્ય છે એવું લાગી રહ્યું છે. આપણી સાથે બીજેપીમાંથી નેતા રવિભાઈ દેસાઈ થોડીક વારમાં જોડાવાના છે. ફરી એક વખત નરેશભાઈ આપની પાસે જ આવીશ. જે બેઠકોને લઈને પેટા ચૂંટણી યોજાવાની છે, બંને રાજકીય પક્ષો સ્વાભાવિક હવે એડી ચોટીનું જોર લગાવશે, પરંતુ શું શક્યતાઓ આ વખતે દેખાઈ રહી છે? ઘણા બધા મુદ્દાઓ એવા છે જે બીજેપી તરફી પણ જઈ શકે છે અને કેટલાક મુદ્દાઓ એવા પણ છે કે જે કોંગ્રેસ તરફી પણ જઈ શકે છે. શું ચિત્ર લાગી રહ્યું છે આ વખતે? જે ચાર બેઠકોની ચૂંટણી જાહેર થઈ છે એ ચારે ચાર બેઠકો આમ તો જુઓ તો ત્યાં ભાજપના ધારાસભ્યો હતા અને એ લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે, એટલે ભાજપની રીતે એ ચારે ચાર બેઠક જે પ્રમાણે જોવામાં આવે તો એ સુરક્ષિત છે. પણ બીજી રીતે જોઈએ તો અત્યારે જે રિસેશન એટલે મંદીનો માહોલ છે,
રાજ્યની અંદર બીજા પણ પ્રશ્નો છે એ જોતા એમના માટે કંઈ એટલું સીધું પણ આસાન નહીં રહે. પણ ભાજપ માટે એટલા માટે સારી સ્થિતિનું નિર્માણ થતું હોય છે તોરણબેન, કારણ કે ભાજપ પાસે એક સંગઠન છે, એક નેટવર્ક કામ કરે છે અને એમની પાસે નેતા પણ છે, એ સ્થાનિક લેવલથી લઈ અને રાષ્ટ્રીય કક્ષાના નરેન્દ્રભાઈ મોદી જેવા અને અમિત શાહ જેવા એમની પાસે નેતૃત્વ છે. સામે ભાજપની પ્રદેશ સ્તરે પણ આપણે જોઈએ તો નેતૃત્વમાં થોડીક નબળાઈ છે, સ્થાનિક કક્ષાએ પણ એમનું સંગઠન નથી. એટલે ચૂંટણી જીતવાના જે મૂળભૂત જે પરિબળો જોઈએ એ કોંગ્રેસ એમાં અત્યારે ખૂબ જ નબળી છે, અને એની સામે જોવામાં આવે તો ભાજપ સબળ છે. એમની પાસે ઉમેદવારોની લઈ અને તમામ પ્રકારની એક વ્યવસ્થા હોય છે. આપણે જોઈએ છીએ કે ભાજપ દ્વારા અગાઉથી જ એની ચૂંટણી વ્યવસ્થા શરૂ થઈ જાય છે અને કોંગ્રેસ એમાં ખૂબ જ પાછળ રહે છે. એટલે અત્યારની સ્થિતિ પ્રમાણે અત્યારે પ્રારંભિક છે, ઉમેદવારો કોણ પસંદગી કરશે પછી બધા ચિત્ર સ્પષ્ટ થશે. કારણ કે આપણે ત્યાં ઉમેદવારોની પસંદગી માત્ર ઉમેદવારને જોઈને નહીં, જ્ઞાતિ જાતિ બીજા સમીકરણો પણ ધ્યાનમાં લેવાતા હોય છે, એટલે એ પણ લેવાશે. પણ અત્યારની સ્થિતિમાં પહેલા ઉપરથી જો આપણે વાત કરીએ તો અવશ્યપણે આ ચાર બેઠકોમાં તો ભાજપ માટે ફરીથી આવવાના શક્યતા અત્યારથી મને તો લાગી રહી છે. બીજેપી નેતા રવિભાઈ દેસાઈ જોડાયા છે. રવિભાઈ, સ્વાગત આપનું. જે રીતે આજે જાહેરાત કરવામાં આવી છે, સૌથી પહેલા એ જ સવાલ તમામ પેનલિસ્ટને પૂછ્યો તો આપને પણ એ જ પૂછીશ કે જે આજે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી, ચાર બેઠકોની જાહેરાત થઈ અને ત્રણની ન કરવામાં આવી, કયા કારણો આપની દ્રષ્ટિએ? મારા ખ્યાલ મુજબ ઇલેક્શન કમિશન દ્વારા એટલે કે એ જે બેઠકો છે એ કેટલાક ઇસ્યુ પેન્ડિંગ હોવાના કારણે એ જાહેરાત નથી કરી શક્યા. મને એવું લાગે છે ત્યાંની પેન્ડિંગ ઇસ્યુ છે એના કારણે નથી કરી શકે. કદાચ આવતીકાલે ટેકનિકલ પણ ત્યાંથી લડવાનો છે, તમને ખબર હશે ને. આવતીકાલે ઇલેક્શન કમિશનર દ્વારા એટલે ઓફિશિયલી જે ટેકનિકલ પોઈન્ટ છે આવનાર દિવસમાં એ યોજવાના પણ છે. પ્રેસ કોન્ફરન્સ અંતર્ગત કદાચ તારીખો પણ આપી શકે એવું લાગી રહ્યું છે. સૌ પ્રથમ તો ભાજપ એટલે કે સંગઠનનું ખૂબ મોટું માળખું છે અને આ ચૂંટણીને અમે ખૂબ મોટું સંગઠનના મહાપર્વ તરીકે અમે આ ઉજવતા આવીએ છીએ. એટલે કે અમારા ત્યાં ઇલેક્શન ગમે ત્યારે આવે પણ અમારું વોર્ડ ડીથ એટલે બૂથ લેવલ સુધીનું સંગઠનાત્મક સ્ટ્રક્ચર અમારા ત્યાં પૂરેપૂરું રીતે સાવચેતીપૂર્વક ખાલી ઇલેક્શન ટાઈમે જ નહીં વર્ષ દરમિયાન પણ કાર્યક્રમ કરતું આવ્યું છે. અને જે કોઈ પણ કાર્યક્રમો અંતર્ગત એટલે કે સરકારી જેટલી પણ યોજનાઓ હોય છે, દાખલા તરીકે ગુજરાતની અંદર મા યોજના હોય કે કોઈ પણ સરકારી લાભ આપવાની કોઈ યોજનાઓ હોય છે તો એના માટે હર હંમેશા અમારો કાર્યકર્તા બૂથ લેવલ સુધી લોકોને લાભ મળે એના માટે ચિંતિત હોય છે. એના કારણે જ અમે ખૂબ સારી રીતે રિઝલ્ટ લાવી શકીએ છીએ. ત્રોલબેન, આ જ્યારે જ્યારે ગુજરાતની અંદર એટલે કે અન્ય સ્થાનો ઉપર પણ આપ ઇતિહાસ જોઈ શકો છો, જ્યારે જ્યારે પેટા ચૂંટણી થઈ છે ત્યારે ભાજપે હર હંમેશ ડંકો વગાડ્યો છે. એ તો કોઈ પણ સત્તાપક્ષ હોય એના તરફી હંમેશાનો હવા હોય છે, પવન હોય છે, એવું જોવા મળતું હોય છે. અને તમે જે રીતે કહી રહ્યા છો કે તમે પહેલેથી મહેનત પણ કરી રહ્યા છો એના માટે, સુરેશભાઈ, જે રીતે રવિભાઈ બીજેપીમાંથી આવે છે તેઓ કહી રહ્યા છે કે આની પાછળના જે કારણો છે એ કારણોની જાહેરાત કદાચ ચૂંટણી પંચ કરી શકે છે, જે આપણે હમણાં શરૂઆતમાં ચર્ચા કરી. છતાં કયા કયા ફેક્ટર્સ આ વખતે પેટા ચૂંટણીમાં અસરકારક રહેશે આપની દ્રષ્ટિએ? રવિભાઈ કહે છે એક વસ્તુ સાચી છે, એમનું સંગઠન મજબૂત છે અને લોકસભાની ચૂંટણીને હજુ 6 મહિના થયા છે. રાષ્ટ્રીય કક્ષાએ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ પાછી ખેંચી એટલે બાલાકોટ સ્ટ્રાઇકની જે અસર લોકસભાની ચૂંટણીમાં જોવા મળી હતી એ અસર અત્યારે હવે કલમ 370ની નાબૂદીની લોકોના માનસપટ ઉપર છવાયેલી છે કે એક આ મજબૂત સરકાર છે, નિર્ણાયક સરકાર છે, જે 70 વર્ષથી થતું નહોતું એ થઈ રહ્યું છે. બીજી વસ્તુ એ છે કે જે સ્થાનિક મુદ્દા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હતા એ અત્યારે નથી, એટલે કોંગ્રેસ માટે ખૂબ મહેનત કરવી પડે એવું છે. આ વરસાદ પણ સારો થઈ ચૂક્યો છે, દુકાળની સ્થિતિ પણ નથી, ખેડૂતોના પ્રશ્નો પણ ઘણા બધા હળવા થઈ ગયા છે, નાબૂદ થઈ ગયા છે એવું નહીં કહું, પણ એ લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા. એટલે અત્યારે જે એન્ટી ઇન્કમ્બન્સી કહે કે સત્તા વિરોધી કોઈ લહેર ગુજરાત કક્ષાએ નથી અને કેન્દ્ર કક્ષાએ પણ નથી. કોંગ્રેસની તકલીફ એ છે કે એમણે જો જીતવું હશે તો સ્થાનિક
ઉમેદવારની પસંદગી બરાબર કરવી પડશે કે જે સ્થાનિક સ્તરે ખૂબ લોકપ્રિય હોય, કેમકે કે એણે ચૂંટણી પક્ષ કરતાં વ્યક્તિગત લોકપ્રિયતાના ધોરણે લડવાની છે. ભાજપને ટક્કર આપવી પડશે તો વ્યક્તિગત રીતે જે લોકપ્રિય ઉમેદવાર હોય એ કદાચ ભાજપને ટક્કર આપી શકે. અને બીજી વાત એ છે કે આ ચારે અમરાઈવાડીને બાદ કરો તો ત્રણેય બેઠકો લગભગ ગ્રામીણ વિસ્તારની છે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને આવરી લેતી. અમરાઈવાડીમાં હિન્દી ભાષી લોકોનું વધુ પ્રભુત્વ છે, પરપ્રાંતિઓનું વધુ પ્રભુત્વ છે. બીજા ઠેકાણે છે લુણાવાડામાં આદિવાસીઓનું છે, ત્યાં ઠાકોરની વસ્તી છે. એટલે ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો 2017ની ચૂંટણીમાં, અને વિધાનસભાની ચૂંટણીનો માર્જિન પણ 12-15 હજારથી વધુ નહોતા. એટલે જો કોંગ્રેસ મહેનત કરે તો એમને તો કંઈ બાવાને લંગોટી સિવાય બીજું કંઈ ગુમાવવાનું નથી. એકાદ બેઠક પણ જો એ મેળવી શકે તો ભાજપ માટે આ વખતે પ્રતિષ્ઠાનો સવાલ છે, ચારે ચાર બેઠકો જાળવી રાખવાનો. અને બીજું, રવિભાઈ જે ટેકનિકલ વાત કરી કે કોઈ ટેકનિકલ ઇસ્યુ હતા, મારે એમને કહેવાનું છે કે કર્ણાટક વિધાનસભાની 15 બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ છે. ગત જ્યારે કુમાર સ્વામીની સરકાર હતી ત્યારે વ્હીપનો ભંગ કરવા બદલ જેડીએસ અને કોંગ્રેસના 15 ધારાસભ્યોને અધ્યક્ષે ગેરલાયક ઠરાવ્યા હતા. એ પ્રશ્ને એમણે ગેરલાયકાતને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે, અત્યારે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, છતાં પણ એની પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. એ ખૂબ નવાઈજનક છે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ ચુકાદો ના આપે ત્યાં સુધી તમે એને ખાલી કઈ રીતે ગણી શકો. એટલે આ બાબતનો કોઈ ખુલાસો કમસે કમ બાયડમાં જોવા મળતો નથી કે કેમ તમે બાકી રાખો છો. અલ્પેશ ઠાકોરને બરાબર છે કે એને ગેરલાયક ઠરવાની કોંગ્રેસની અરજી હતી ને પેન્ડિંગ હતી, પણ બાયડમાં તો એવું કશું હતું નહીં. એટલે જોઈએ હવે આવતીકાલે ચૂંટણી પંચ શું ખુલાસો કરે છે. પણ એઝ ઓફ નાઉ આપણે માની લઈએ કે ચારે ચાર બેઠકોની ચૂંટણી થાય ને ભાજપનો હાથ ઉપર રહેતો એમાં કંઈ નવાઈ લાગતી નથી. બિલકુલ, ચલો પેટા ચૂંટણીનો પડકાર આ વિષય પર આજે આપણે સીધો સંવાદમાં કરી રહ્યા છીએ વાત. આજ ચર્ચાને આગળ પણ યથાવત રાખીશું. આપ જોડાયેલા રહો અમારી સાથે, રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત. પેટા ચૂંટણીનો પડકાર આ વિષયને લઈને આજે આપણે સીધો સંવાદમાં કરી રહ્યા છીએ વાત. ફરી એક વખત તમામ ગેસ્ટનું સ્વાગત કરીએ છીએ. વાસુદેવભાઈ, સવાલ હવે આપને પૂછવા માંગીશ કે આપણા ત્યાં હવે ચૂંટણી લડવા માટેના જે મુદ્દાઓ છે તે બદલાતા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છીએ કે વિધાનસભાની ચૂંટણી હોય તો જે અહીંના સ્થાનિક મુદ્દાઓ હોવા જોઈએ એ મુદ્દાઓ પર ચૂંટણી નથી લડાતી, પરંતુ રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચૂંટણી લડાય છે. લોકસભાની ચૂંટણી હોય તો રાષ્ટ્રીય મુદ્દાઓ પર નથી લડાતી, તે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર આપણે લડીએ છે. આપણા ત્યાં 370ની કલમ વધારે અસરકારક સાબિત થાય છે. મંદી અસરકારક નથી હોતી, મંદિર અસરકારક સાબિત થાય છે. કયા મુદ્દાઓ પર આ વખતે પેટા ચૂંટણી થશે? આમાં ચૂંટણીમાં કયા મુદ્દાઓ અગ્રિમતા જે પકડે છે એ નક્કી છે ને એ મીડિયા કરે છે. અચ્છા, શાસક પક્ષ કરે છે કે જે પ્રવી મુદ્દાને જે ઉછાળવામાં આવે છે, જે મુદ્દાઓની ચર્ચા થતી હોય છે, ચર્ચા કરવામાં આવી રહી છે. એટલે દેશમાં બે વિષય હોય છે, એક હોય છે એ રાષ્ટ્રવાદ હોય છે અને બીજું છે એ દેશનું આર્થિક જે નીતિઓ છે, આર્થિક આધારે સમૃદ્ધિ હોય છે. એટલે સલામતી અને સમૃદ્ધિ માં જે બેલેન્સ જળવાવું જોઈએ એ બેલેન્સ છે એ ન સરકાર જાળવે છે, ન મીડિયા જાળવે છે. જેને જે દિશામાં લઈ જવું, એટલે આ દેશનું કંભાગ્ય એ છે કે આ દેશની ચૂંટણી જે મુદ્દાઓ પર, ધારો કે પાલિકા હોય તો પાલિકાના મુદ્દાઓ ઉપર લડાવવી જોઈએ, વિધાનસભા હોય તો વિધાનસભાના એટલે રાજ્યના વિષયો ઉપર લડાવવી જોઈએ. એવું નહીં થવાનું કારણ એવું છે કે રાજકીય પક્ષો જે રીતે બિહેવ કરી રહ્યા છે, જે રીતે આવતા 5 વર્ષે પોતાની સરકાર બને એવી રીતે એટલા માટે નિર્ણયો લઈ રહ્યા છે, એટલા માટે પણ પોલિટિકલ પાર્ટી ચલાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પણ પોલિટિકલ પાર્ટી ચલાવે છે અને કોંગ્રેસ પણ ચલાવે છે. તમે ભરતી જુઓ, ભરતી કેવી રીતે થઈ રહી છે, કોની ભરતી થાય છે, ક્યાંથી લઈ આવે છે, કોણ આવે છે, ક્યાં કોના રાજીનામા પડે છે, તમે જોશો તરત ધ્યાનમાં આવશે કે એક સંગઠિત અથવા તો મોટામાં મોટા સંગઠનવાળી પાર્ટી તરીકે ચૂંટણી લડવા માટે ગમે તે રીતે ભરતી કરવી આ એક લોકશાહી માટે બહુ ખતરનાક ચીજ છે. પણ જેને જેને લાભ લેવો છે અને લાભ લે
લેવાઈ રહ્યો છે એવા બધા લોકો આ ભરતીમાં જોડાઈ જતા હોય છે, એટલે ભારતીય જનતા પાર્ટી ધીમે 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 સંગઠનાત્મક રીતે મજબૂત થઈ રહી છે, કારણ કે એને એવા ફેક્ટર્સ અંદર ઉમેરી દીધા છે. રૂલિંગ પાર્ટી છે, રૂલિંગ પાર્ટીના લાભો જે મળતા હોય મળે, એટલે જેને જેને લાભ લેવો છે એવા લોકો એમાં ભરતી થઈ રહ્યા છે, ના હોય તો પરાણે પણ પકડી લાવીને બેસાડે છે. આવા બધા સામે આપણને દાખલાઓ મળે છે. એટલે કુલ મળીને મુદ્દાઓ છે એ ખરેખર જે મુદ્દાઓ હોવા જોઈએ એ મુદ્દા ઉપર આ દેશમાં ચૂંટણી નથી થતી એ જ કંભાવ છે. અને મતદાતા પણ જે રીતે વિચારી રહ્યો છે, જે રીતે એ જૂની વાતો ભૂલી જઈ રહ્યો છે અથવા તો એને પડતી મુશ્કેલીઓ છે એના ખરા કારણો શોધવા નથી જઈ રહ્યો, અને જે પોલિટિકલ લીડરોને એ મત આપી રહ્યો છે. એટલે હું તો ઘણી વખત એવું કહેતો હોઉં છું કે ભાઈ જેવું કર્મ કરીએ ને એવું ફળ મળે. જેને ખબર છે મતદાતાને કે જેને હું મત આપી રહ્યો છું, કોઈ પાર્ટીને ધ્યાનમાં રાખીને, કોઈ મતને વાદને ધ્યાનમાં રાખીને આપું છું, એ જે ઉમેદવાર છે એ કા ડાકુ છે, કા એ ભ્રષ્ટાચારી છે, કા એ બળાત્કારી છે, એને એ મત આપે છે, એનું જે એને કર્મ બંધાય છે એનો આ ફળ બધા ભોગવે છે. મતદાતાઓએ ખરેખર સારો માણસ પોતાનામાં હોદીને એને મત આપે તો સારા કર્મ થાય, તો આમાંથી બહાર નીકળે. કુલ મળીને મતદાતાઓ પણ જે કર્મ કરી રહ્યા છે, નેતાઓ તો કરે છે કારણ કે એમને લાભ લેવો છે, પણ મતદાતા પણ સમજતો નથી. એ સમજશે ત્યારે મને લાગે છે કે સાચા મુદ્દા ઉપર ચૂંટણી લડાશે. અત્યારે તો ઉભા કરેલા મુદ્દા ઉપર ચૂંટણીઓ લડાય છે. નરેશભાઈ, વાસુદેવભાઈ જે રીતે વાત કરી રહ્યા છે સત્તા પક્ષ ને લઈને, ખાસ તેઓએ વાત કરી, સત્તા પક્ષ પાસે સ્વાભાવિક પાવર્સ થોડા વધારે હોય અને કદાચ તેને લઈને તેનો ઉપયોગ દુરુપયોગ થતો હશે તેવી જે વાત અને આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિપક્ષની જે નિષ્ક્રિયતા છે તેને પણ આપણે ન અવગણી શકીએ, ન ભૂલી શકીએ. જવાબદાર વિપક્ષ પણ એટલું જ છે આ તમામ સંજોગો માટે પણ. નરેશભાઈ, ધોરણબેન, તમે પ્રશ્ન કર્યો એ વાત સાથે હું સહમત છું. સત્તા પક્ષ તો સત્તા જાળવી રાખવા માટે કે સત્તાને વધુ મજબૂત કરવા માટે એની રીતે બધા જ પગલા લેશે, અને જે પ્રમાણે વ્યૂહરચના ગોઠવે. અને રાજકીય પક્ષોની આપણે વાત કરીએ તો સેવા માટે આદર્શની વાત બરાબર છે, પણ ચૂંટણી જીતવી અને શાસન કરવું, કારણ કે એક આપણે ચૂંટણી જીતીને શાસનમાં આવી શકતા હોઈએ ત્યારે શાસક પક્ષ કે રાજકીય પક્ષો પાસે એટલી બધી, હું માનું ત્યાં સુધી, આદર્શની આપણે અપેક્ષાઓ રાખીએ, પણ કોઈ રાજકીય પક્ષ એવું કરે નહીં. વિપક્ષની ચોક્કસ નબળાઈ છે, કોઈ પણ મુદ્દા ઉઠાવવામાં વિપક્ષ નિષ્ફળ નીવડે છે, એના કારણે સત્તા પક્ષને વધુ મજબૂતાઈ મળતી હોય છે. અને એમણે મીડિયાની વાત કરી, મીડિયા તો જે મુદ્દા હોય, જે સમાજમાં ચાલતું હોય એને પ્રદર્શિત કરતી હોય છે, પણ પ્રજા એને કઈ રીતે લેવું, પ્રજાની પણ એક જવાબદારી છે કે લોકતંત્રમાં કે કઈ મુદ્દો સ્થાનિક મુદ્દા હોવા જોઈએ, પણ આપણે ત્યાં ભાવનાત્મક મુદ્દાનું એટલું મિશ્રણ કરી દેવામાં આવે છે. અને પ્રજા પણ જ્યારે સ્થાનિક કે પોતાને મુદ્દા હોય, જનસામાન્યને લાગતી બાબત હોય, એના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે જે કઈ ભાવના, ધારો કે અત્યારે તમે પણ વાત કરી ભાઈ 370 ની વાત છે, મંદિર કે મંદી, એ બધા પ્રશ્નોનું લોકોએ પણ પોતાની રીતે એક અવલોકન કરવું જોઈએ. 5 વર્ષની અંદર આપણે મીડિયાએ પણ એને એવું વિશ્લેષણ પ્રજા સમક્ષ જવું જોઈએ કે એમાંથી પ્રજા કંઈક તારવી શકે. એટલે આ બધી જે લોકતંત્રને મજબૂત કરતા જે પાયા છે, એ જેટલા મજબૂત અને સક્રિય અને જાગૃત હોય તો કદાચ ભવિષ્યમાં એ થશે, તો આપણે એવા મુદ્દા પર આપણે ચૂંટણી લડાશે. બાકી અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ટ્રેન્ડ પડી ગયો છે કે આપણે ભેળસેળ કરવી, સ્થાનિક મુદ્દામાં રાષ્ટ્રીય મુદ્દો પણ આવી જાય, અને કોર્પોરેશન જેવી ચૂંટણી કે જે સંપૂર્ણપણે એને કહેવાય જ છે લોકલ બોડી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય છે, એની અંદર આપણે ત્યાં પાકિસ્તાન ચાલતું હોય, બાલાકોટ ચાલતા હોય, એવા મુદ્દાઓ આવતા હોય છે, અને પ્રજા પણ એ મુદ્દે વેળાઈને મત આપે છે અને રાજકીય પક્ષો એનો ફાયદો પણ લેતા હોય છે. રવિભાઈ, ઘણા બધા મુદ્દાઓની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો આ વખતે પણ હજી ઘણા બધા એવા મુદ્દાઓ છે કે આપની સરકાર હોવા છતાં પણ જે રીતે મંદીના વાદળો ઘેરાઈ રહ્યા છે, તમામ જગ્યાએથી આ વાત સામે આવી રહી છે. બેરોજગારી સૌથી મોટો પ્રશ્ન છે, સાથે સાથે મોંઘવારી સતત વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે, એ બધાની ઉપર તમે શિરમોર વાત, મોટર વ્હીકલ એક્ટ જે રીતે લઈ આવ્યા છો, હમણાં નહીં 15 દિવસ પછી લાગુ થશે, પરંતુ જે મસ્ત મોટો દંડ વસૂલવાની વાત છે, આ તમામ બાબતો લઈને લોકોનો જે આક્રોશ છે, આ બધી બાબતો પણ ક્યાંક ને ક્યાંક આ જે ચૂંટણીઓ છે તેમાં નડી શકે આપને? રાજકીય કાર્યકર્તા હોવાને કારણે મને એટલી ખબર છે કે રાષ્ટ્રીય મુદ્દાઓ પણ હોઈ શકે, તમામ પ્રકારના મુદ્દાઓ હોઈ શકે, પણ જ્યારે જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન હોય કે વિધાનસભાનું ઇલેક્શન હોય, ત્યારે વ્યાપક પ્રમાણની અંદર જો પ્રજાનો
જો મત એટલે એનું મન જીતવું હોય તો એના માટે રાતે નાની નાની બેઠકો, ખાટલા બેઠકો, નાના નાના ટીમ બેઠકોના સ્વરૂપમાં કરતા હોઈએ છીએ, ત્યારે ત્યાંના સ્થાનિક લેવલના 1, 2, 3, 4, 5 પ્રશ્નો કોને કેટલા કયા હતા અને કોના શાસનકાળ દરમિયાન એ વાયદા પૂરા કર્યા એનું ચોક્કસપણે આપણી પ્રજા વારંવાર ઓબ્ઝર્વ કરતી હોય છે અને એના પરિણામ સ્વરૂપે કેન્ડિડેટને વિજય બનાવતા હોઈએ છે. એટલે આપણે એ વાત ન કરીએ કે કોઈ એક જગ્યાએ એક વાયુમંડળ બને, વાતાવરણ બને અને એના આધારે આપણી આ પ્રજા હેમ ખેમ પ્રકારે મતો આપી દેતા હોય છે. પોતાના ઘરના આંગણે કયા પ્રકારની ગંદકી હતી ને આજના સમયની અંદર કોના શાસનકાળ દરમિયાન આ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાઈ, એટલે મને એટલી ખબર છે કે પ્રજા એને મત આપતી હોય છે અને એ હર હંમેશ કેન્ડિડેટને જોતી હોય છે. કારણ કે પ્રજાએ તો આખરે એમના વિસ્તારનું ડેવલપમેન્ટ જોવા જ માગતી હોય છે, પોતાના માલ મિલકતની અંદર ભાવમાં વધારો થાય એની હંમેશા ચિંતા કરતી હોય છે, એના બાળકો જે તે સમયે સુરક્ષા હેઠળ રહે એની માટે હર હંમેશ ચિંતા કરતી હોય છે, ઓછામાં ઓછો ક્રાઇમ થાય એના માટેની ચિંતા કરતી હોય છે. તો એ કોના શાસનકાળ દરમિયાન યથાવત થયું, કોના શાસનકાળ દરમિયાન પૂરું થયું? સાચી વાત રવિભાઈ, એના કારણે તમારી વાત સાથે સંમત થવાય, કોઈ પણ વ્યક્તિ સંમત થાય, પરંતુ થાળીમાંથી બે શાકમાંથી એક શાક થયું એ પણ એટલું જ અસરકારક હોય છે. પેટ્રોલ ડીઝલના ભાવના કારણે ગૃહિણીથી લઈને તમામ ઘરના જે પરિવારજનો છે તે લોકોનું બજેટ ખોરવાય અને જે મુશ્કેલીઓ આવે તે પણ એટલી જ જવાબદાર હોય છે. કોઈક ઓટો સેક્ટરમાં કે કોઈક જગ્યાએ મંદી આવે ને તેના કારણે જ્યારે કોઈ કમાતો ધમાતો યુવાન પોતાના ઘરે નોકરી વગરનો પાછો આવી જાય અને નોકરી ન મળે તે પણ પ્રશ્નો જ કહેવાય છે. તુરલબેન, છેલ્લા 5 વર્ષની અંદર ઓટો સેક્ટરે, એટલે હું તમને કહું છું, આપણે પર્ટીક્યુલર સેક્ટરની વાત નથી કરી રહ્યા, હું વારંવાર તમને તમામ સેક્ટરની વાત કરીશ, તુરલબેન તમામ સેક્ટરની વાત કરીશ. હું ઓટો સેક્ટર સાથે જોડાયેલો છું એટલે હું તમને કહું છું, છેલ્લા 5 વર્ષ દરમિયાન જે ઓટો સેક્ટરની અંદર ફોર વ્હીલરોનું જે વિતરણ થયું છે, જેમ કે 4 વર્ષ પહેલાં મેં પણ ગાડી લીધી છે તો મેં નથી વેચી, હું એ ગાડીના પૂરેપૂરે 7 થી 8 વર્ષ વસૂલ કરીશ એ પછી જ હું લઈ શકીશ. તો એ દરમિયાન આ 5 વર્ષ દરમિયાન આ ભારતની અંદર કયા પ્રકારના વર્ગે કેટલા પ્રમાણમાં ગાડી લીધી અને આજની તારીખમાં કેટલી યથાવત છે આપણે જોઈ લઈએ. અને વાત કરીએ છીએ મંદીની, સ્વાભાવિક રીતે આપણે એવું નથી કહેતા કે મંદી નથી, આપ જોઈ શકો છો વિશ્વભરની અંદર મંદીને એંધાણ આવ્યા છે. ગઈકાલે જ અમારા મંત્રી શ્રી નિર્મલા સીતારામજીએ જે વાત કરી છે, જે બિઝનેસમેનોની અંદર ખૂબ, એટલે કે FII એટલે કે મેકિંગ ઇન્ડિયામાં વધારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર ખૂબ સારો વધારો થાય એના માટે વારંવાર, એટલે કે આ એક પ્રકારની નિર્ણાયક સરકાર છે, જ્યારે પણ કોઈ ઉથલ પાથલ દેખાય ત્યારે મદદમાં આવે એવી પ્રકારની પહેલી વખત ભારતની આ સરકાર છે. એ આપ જોઈ શકો છો ગઈકાલે ભારત આઝાદ થયો એની પછી પહેલી વાર 2000 સેન્સેક્સ ઉપર છે ને, એ જાહેરાત છે એની પર જો ચર્ચા કરીશું તો બીજો એક કલાક જોઈશું અને સાવ જુદી ચર્ચા થશે. હાજી, અત્યારે આપણે એ મુદ્દા પર નહીં, હું તમને જે કહી રહી છું કે અત્યારે જે મોંઘવારી વધી રહી છે, મંદીના વાદળો આપ પોતે સ્વીકારો છો હવે તો. ખેર, વિજય રૂપાણીજી તો કહી ચૂક્યા છે કે મંદી નથી, હવા છે માત્ર, પરંતુ હવે તમે સ્વીકારો છો તો સારી વાત છે, પરંતુ આ મંદી છે તેના કારણે પણ જે અસર થઈ રહી છે નાના વ્યક્તિને વૈશ્વિક મંદીમાં નથી ખબર પડતી, એના ઘરમાં શું તકલીફ પડી રહી છે તેની ખબર પડે છે, તો એની અસર તમને થઈ શકે કે નહીં? મારો સીધો સવાલ આ છે આપને. સીધી જ વાત કરું છું, જ્યારે આપણે મંદીની વાત કરીએ છીએ તો ત્યારે સરકાર કયા પ્રકારના પગલાં ભરતી હોય છે એની માટે પણ હર હંમેશ ચિંતા કરવાની હોય છે અને કયા પ્રકારના સકારાત્મક પગલાં, એટલે કે લોકોને ફાવે એ રીતે. હવે તમે એમ કહેશો કદાચ અમે આ ઇલેક્શન સુધી આ કાયદા ન લાવ્યા હોત ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશનના વિષયને લઈને તો અમારું શું જતું હતું, પણ અમારે એક નવું ભારત બનાવવું છે, એના પરિણામ સ્વરૂપે કોઈ પણ ઝેરનો ઘૂંટડો ગળવો પડે તો અમે તૈયાર છીએ, પણ આ ભારતને નવી દિશામાં લઈ જવાનું છે, એના પરિણામ સ્વરૂપે આ પ્રકારના પગલાઓ લેવાતા હોય છે. જ્યારે દેશ વિદેશની લોકો વાતો કરતા હોય છે આપણા દેશની અંદર તો ત્યારે કેમ ના થઈ શકે, થોડુંક ખરાબ લાગશે, પણ નજીકના સમયની અંદર જો ભારતને એક નવી દિશામાં લઈ જવું હશે તો આ પ્રકારના આકરા પગલાં લેવા પણ પડશે અને પ્રજા તરીકે આપણે પણ સ્વીકારવું પડશે કે આપણે પણ એ પ્રકારે જ વર્તીએ. સુરેશભાઈ, ઘણા બધા મુદ્દાઓની સાથે જ્યારે આ ચૂંટણી પણ લડાશે ઘણા બધા મુદ્દાઓ અસર કરતા પણ સાબિત થશે, પરંતુ જ્યારે ટિકિટ ફાળવણીની વાત આવે છે તો બંને પક્ષો જે હોય છે તે ઘણા બધા ફેક્ટર્સને અનુરૂપ ટિકિટની પસંદગી કરતા હોય છે. એ વ્યક્તિ ત્યાંના છે કે કેમ, સાથે જ જ્ઞાતિનું ફેક્ટર પણ જોવામાં આવતું હોય છે, સાથે અનુભવ પણ જોવામાં આવતો હોય છે, લોકોની વચ્ચે કેટલા જઈ શકે છે તે તમામ બાબતોને જોવામાં આવશે. આજે 4 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ફરી એક વખત આપણે વાત પર આવીએ તો કયા
કયા કયા ફેક્ટર્સ મહત્વપૂર્ણ બંને પક્ષ જોશે એવું લાગે છે? એક તો ભાજપની વાત કરીએ તો જે ચાર ધારાસભ્યો લોકસભામાં ચૂંટાયા એમને કારણે ખાલી પડેલી બેઠકો છે, એટલે એમના માટે પસંદગીનો સવાલ આમ જુઓ તો થોડો અઘરો છે. કેમ કે સેકન્ડ ઇન કમાન્ડ એટલે ભાજપના સ્થાનિક કક્ષાએ બીજા કોઈ લોકપ્રિય ઉમેદવાર છે એની એમણે પસંદગી કરવી પડશે. અલબત્ત દરેક મતદાર વિસ્તારમાં જ્ઞાતિનું પ્રભુત્વ, જ્ઞાતિના સમીકરણો અલગ છે, એટલે ઉમેદવારોની પસંદગી પણ દરેક વખતે કંઈક ગુણવત્તાયુક્ત થતી નથી. ભાજપ અત્યારે એટલો મુસ્તાક છે કે અમે ગમે તેને પસંદ કરીએ એ ચૂંટાઈ જવાનો છે, એવી એમના મનમાં એક જાતનો હવે ઘમંડ બેસી ગયો છે એમ કહે તો ચાલે. એટલે બાકી તમે જાણો છો જે વાસુદેવભાઈએ કહ્યું તેમ કે અત્યારે ગોબેલસિયન પ્રચાર ચાલે છે. અત્યારે વાસ્તવિકતા ગમે તે હોય, આજે તમે આંકડા જુઓ તો ગુજરાતનો ખુદ નીતિ આયોગનો રિપોર્ટ એવું કહે છે કે અત્યાચાર મામલે ગુજરાતનો નંબર ત્રીજો છે. તમે કુપોષણની દ્રષ્ટિએ જો તો ગુજરાત ઘણું પાછળ છે, ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પણ અત્યારે ગુજરાત બીજે ત્રીજે નંબરે ધકેલાઈ ચૂક્યું છે. એટલે જે ગુજરાતની સિદ્ધિ કે મોડેલ સ્ટેટ તરીકે બતાવવામાં આવે છે એવું વાસ્તવમાં કંઈ છે નહીં. શિક્ષિત બેરોજગારોની તમે આંકડા જુઓ તો પણ ગુજરાત ઘણું ચિંતાની વાત છે. એટલે ગુજરાતમાં બધું જ સારું છે, ગુજરાત મોડેલને બીજા રાજ્યોએ અનુસરવું જોઈએ એવું કંઈ નથી. બાળ મૃત્યુ દર જુઓ, માતા મૃત્યુ દર જુઓ તો ગુજરાત ક્યાંય આગળ છે નહીં. પણ છતાં એક પ્રચાર છેલ્લા 20 વર્ષથી 25 વર્ષથી ચલાવવામાં આવે છે, ગુજરાત મોડેલ, ગુજરાત મોડેલ. હકીકતમાં એવું કંઈ છે નહીં. પણ આજે મીડિયાની અને જે સોશિયલ મીડિયાની સંગઠનની જે કંઈ અત્યારે ચૂંટણીમાં બાહુબલી નાણાકીય પરિબળોની અસર થાય છે એની સામે કોંગ્રેસ ઘણી ટૂંકી પડે છે. એટલે કોંગ્રેસ માટે એક જ રસ્તો છે કે એણે મજબૂત ઉમેદવારો કયા જૂથનો છે, અમિત ચાવડા જૂથનો છે કે બીજા કોઈ જૂથનો છે એની પરવા કર્યા વગર સ્થાનિક કક્ષાએ ને એક ઉમેદવારોની પસંદગીમાં આપણે ત્યાં બંને પક્ષો સેન્સ લે છે પોતાના કાર્યકરોની. પણ જો ખરેખર એમણે જેમ અમેરિકામાં પ્રાઇમરીઝ થાય તો એણે સૌથી પહેલાં કોઈ પણ રાજકીય પક્ષોએ જુદા જુદા વ્યવસાયિક જૂથો એટલે વકીલોના જૂથો સાથે તમે વાત કરો, સીએના જૂથો સાથે વાત કરો, ડૉક્ટરોના જૂથ સાથે વાત કરો, ખેડૂતોના જૂથો સાથે વાત કરો કે ભાઈ આ વિસ્તારમાં તમે માત્ર પક્ષના કાર્યકરોને સાંભળીને ટિકિટ આપો તો એ અભિપ્રાય સાચો જોયો માંડવાની કારણ નથી. કાર્યકરો તો પોતાના જૂથ કે પોતાના નેતાને કરશે, પણ એ આમ પ્રજામાં એ લોકપ્રિય છે કે કેમ એની જાણકારી તમારે મેળવવી હોય તો સમાજના 100, 200, 300, 500 માણસોને મળવું પડે. એક તાલુકા કે એક વિધાનસભા મતવિસ્તારમાં જુદા જુદા હિત ધરાવતા તત્વો છે, ગ્રાહકોના જૂથો છે, ખેડૂતોના જૂથો છે. તો એ પસંદગી જો કોંગ્રેસ કરી શકે તો હું માનું છું કે એકાદ બે બેઠક ઉપર ટક્કર મારી શકે એમ છે. ખાસ કરીને મને એમ લાગે છે ખેરાલુ અને થરાદમાં એ જો ખરેખર મહેનત કરે તો એમાં એને થોડો ઘણો ફાયદો થાય એમ છે. બીજું, મને અમરાઈવાડીની બેઠક ઉપર થોડોક રસ ગુજરાતને એટલા માટે પડે છે કે ગોરધન ઝડફિયાને ટિકિટ મળે છે કે નહીં. અત્યારે ગોરધન ઝડફિયાને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તર પ્રદેશની જવાબદારી મોટી લોકસભાની ચૂંટણીમાં સોંપવામાં આવી હતી. એ જો એમને ટિકિટ આપીને ગુજરાતના રાજકારણમાં લાવવામાં આવે છે કે કેમ, ગુજરાત જો વિધાનસભામાં ચૂંટાય, ટિકિટ આપવામાં આવે અને ચૂંટાય તો એ મિનિસ્ટ્રીમાં આવે એમ છે કે નહીં. એટલે ચાર બેઠકો પૈકી એ ગોરધન ઝડફિયા ફેક્ટર પણ જોવું જરૂરી છે. પણ ભાજપ પક્ષે ઉમેદવારોની પસંદગીમાં જાજી માથાકૂટ નહીં થાય, હાઈકમાન્ડ જે નક્કી કરશે થશે. પણ કોંગ્રેસ માટે બહુ મુશ્કેલીનો દોર છે, એટલે જોઈએ કે કઈ રીતે કોને ટિકિટ મળે છે. વાસુદેવભાઈ, કોંગ્રેસ માટે વધારે મુશ્કેલી એટલા માટે કારણ કે હમણાં જ જે લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા તેની સ્વાભાવિક અસર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પડશે જ પડશે. જે રીતે કારમી હાર લોકસભામાં થઈ છે, ગુજરાતની આપણે ખાસ કરીને વાત કરીએ, તમામ બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો. પેટા ચૂંટણી જીતવા માટે હવે સામા પ્રવાહે તરવા જેટલી મહેનત કરવી પડશે, અને તેમાં પણ કોંગ્રેસ માટે હંમેશા કહેવાય છે કે એક તો નિષ્ક્રિય પાર્ટી છે, સાથે સાથે જ આંતરિક જૂથબંધીમાંથી જ બહાર નથી આવી શકતી. અને ત્રીજો મહત્વ
મહત્વપૂર્ણ મુદ્દો એ નડે છે હંમેશા કોંગ્રેસને, જે ચર્ચાય છે કે ટિકિટ ફાળવણી ઉમેદવાર પસંદગીમાં હંમેશા થાપ ખાઈ જાય છે કોંગ્રેસ. આ વખતે કેટલું મુશ્કેલ પડે જો આ તમામ બાબતો પર કામ ન કરવામાં આવે તો? એટલે કોંગ્રેસની જે પેટર્ન રહી છે પહેલેથી, એ તમે કીધું એ જ પેટર્ન રહી છે. પેટર્ન બદલવી રાતોરાત કંઈ એના માટે શક્ય પણ નથી, પેટા ચૂંટણીમાં તો લગભગ ન જ બદલી શકે. એટલે કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી છે એની સાથે જે રીતે બિહેવ કરવું થતું, જેવી રીતે એની સાથે એને સંઘર્ષ કરવો જોઈએ, એવો સંઘર્ષ કરવાની કોંગ્રેસની માનસિકતા હોય એવું મને ક્યારેય લાગ્યું નથી. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ કામ હાથમાં લે છે તો એ કામ માટે એ છેલ્લા બિંદુ સુધીની તાકાત લગાવી દે છે, એટલે સ્વાભાવિક છે કે એ દિશામાં એ પરિણામો મેળવી જાય છે. કોંગ્રેસ છે એ સંઘર્ષની રાજનીતિ. બીજું એવું છે કે કોંગ્રેસમાં એક એવી એ પણ સિગ્નલ મને ઘણી વખત દેખાતું હોય છે, સાચું ખોટું મને ખબર નથી, પણ આંતરિક લોકશાહી જેને કહી શકાય કે પાર્ટીમાં એના હાઈકમાન્ડનો જે પ્રમાણે દબદબો હોવો જોઈએ એવું પ્રમાણમાં એ ઓછો રાખે છે. ઇન્દિરાજી હતા ત્યારે આ વિષય હતો, એ પછી લગભગ હમણાં આ વિષય નથી. એટલે એની આંતરિક જે ડેમોક્રેસી પાર્ટીની વિધિન ધ પાર્ટી જે હોવી જોઈએ એને ક્યાંક ને ક્યાંક એ મેન્ટેન કરવાનો અથવા તો ક્યાંક ને ક્યાંક બતાવવાનો પ્રયત્ન કરે છે, એમાં પણ વધારે માથાકૂટો થાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સંઘર્ષ કરવાની પદ્ધતિ છે એની સામે કોંગ્રેસ ટકી શકે. પ્રજા ખૂબ કોંગ્રેસ સાથે જાય છે, પ્રજા જ ઊભી કરે છે કોંગ્રેસને, એવી સ્થિતિ પણ હોય છે. જો કોંગ્રેસની માનસિકતા પણ આ જ હોય છે કે પ્રજા ચૂંટે તો સત્તા ભોગવવાની, નહીંતર વિપક્ષમાં હોય કે સત્તા પક્ષમાં હોય આપણને કેટલો ફેર પડે છે. સંગઠનાત્મક જે મજબૂતી છે ભારતીય જનતા પાર્ટીની તે હંમેશા ચર્ચાય છે, તે પરિણામોમાં પણ દેખાય છે અને કોંગ્રેસની નિષ્ક્રિયતા પણ છેલ્લા પરિણામોમાં આપણે જોતા આવ્યા છે. 2017 વિધાનસભામાં ચમત્કાર થયો હતો, પરંતુ 2019 આવતા આવતા તો બધું ઠપ થઈ ગયું હોય તેવું લાગે છે. કોંગ્રેસ ક્યાં છે તે સવાલ હવે તમામ લોકો પૂછી રહ્યા છે, છતાં પણ કોંગ્રેસને સમજણ નથી પડતી. પેટા ચૂંટણી હવે આવી ગઈ, હવે નહીં જાગે તો કેટલી મુશ્કેલી, સાથે જે 4 બેઠકો છે તેમાં શું ચિત્ર જોઈ રહ્યા છો? કોંગ્રેસ જાગે, પહેલી વાત જ એ કે ચૂંટણી પતે એટલે કોંગ્રેસ સૂઈ જાય અને ચૂંટણી જાહેર થાય એટલે કોંગ્રેસ જાગે. આ એક એની એક પ્રણાલિકા પડી ગઈ છે. ખાસ કરીને તમે સત્તાથી દૂર રહે પક્ષ, એટલે સ્વાભાવિક રીતે પક્ષમાં નિરાશાનો માહોલ હોય છે અને સંગઠન તૂટી જતા હોય છે. કોંગ્રેસ નબળી થયેલું સૌથી મોટું કારણ જ એ છે કે ભાજપ જે પ્રકારે સંગઠનાત્મક એની પાસે વ્યૂહરચના છે, જે કાર્યકરોની ફોજ છે, બૂથ લેવલ સુધીના કાર્યકરો છે, ત્યારે કોંગ્રેસમાં એ નથી. કોંગ્રેસમાં ઉમેદવાર જાહેર કરવામાં આવે અને કઈ રીતે જાહેર થાય છે એ પણ આપણને સૌને ખબર છે. પછી ચૂંટણી ઉમેદવારે લડવાની હોય છે. ભાજપની અંદર એક સ્થિતિ એવી છે કે ભાજપમાં પક્ષ લડતો હોય છે, એટલે ત્યાં સુધી આપણે જોયું છે કે કોંગ્રેસમાંથી આવેલો વ્યક્તિ જ્યારે ભાજપનો ઉમેદવાર બનતો હોય છે ત્યારે ભાજપના કોઈ પણ કાર્યકરો હોય છે એ કોંગ્રેસનો ઉમેદવાર પલટો કરીને આવ્યો હોય છતાં એને જીતાડવામાં લાગી જાય છે. એટલે ભાજપે એક કાર્યકરોની એક સંસ્કૃતિ ઊભી કરી છે અને કેડર બેઝ જે પાર્ટી આપણે કહીએ છીએ જાળવી રાખ્યું છે, ત્યારે કોંગ્રેસ વેરવિખેર થઈ છે. ગુજરાતની અંદર આજે 25 વર્ષથી કોંગ્રેસ સત્તાથી બહાર છે અને લોકસભામાં તો સાવ એક પણ બેઠક નથી. અને 2017ની જે ચૂંટણી હતી એ ચૂંટણીની અંદર એમને પાટીદાર ફેક્ટર, ખેડૂતોનો જે કંઈ એમને જે નારાજગી હતી પાક નિષ્ફળની પાક વીમાના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને કારણે પણ એમનું સારું એક પ્રદર્શન થયું હતું. પછી આપણે જોયું છે કે કોંગ્રેસી ધારાસભ્ય કોંગ્રેસમાંથી ચૂંટાય અને પક્ષ પલટો કરી ને ચાલ્યા ગયા છે ભાજપમાં અને મંત્રી બની ગયા છે. અને છતાં એટલે ભાજપે જે કલ્ચર ઊભું કર્યું છે એનો એને પૂર્ણ લાભ મળે છે, ત્યારે કોંગ્રેસ એ કરી શકી નથી. અને સત્તા નથી એટલે સ્વાભાવિક છે કે એને એના જે સંગઠન જળવાવું જોઈએ જળવાતું નથી. અને આજ કોંગ્રેસ માટે સૌથી મોટી નબળી કરી રહી છે. અને તમે પ્રશ્નની વચ્ચે વાત કરી હતી, આજે ટ્રાફિકનો પ્રશ્ન હોય કે બીજા પ્રશ્નો હોય કોંગ્રેસે ઉઠાવવામાં નિષ્ફળ ગઈ છે. અને પ્રજામાં એક એને વિશ્વાસ ઉભો કરવાની જરૂર છે, જ્યાં સુધી વિશ્વાસ ઉભો નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ માટે હું માનું ત્યાં સુધી લડત અને એમને આવા પડકાર એ આકરા જ રહેવાના છે. રવિભાઈ, આ 4 બેઠકો માટે હવે ઉમેદવાર જાહેર કરવાની વાત છે અને તેમાં પણ આજે 4 બેઠકો જીતી ચૂક્યા હતા પરંતુ હવે ખાલી પડી છે કારણ કે લોકસભામાં ગયા છે ઉમેદવારો.
ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જ હશે કે તે પણ પાછા કોંગ્રેસમાંથી લઈ આવવાના છો? ત્રોળબેન, જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ છીએ ત્યારે અમારા માટે જ્યારે પણ પાર્લામેન્ટરી બોર્ડ જ્યારે ડિક્લેર કરતા હોય છે એ અમારું ભાજપનું કમળ હોય છે અને કમળનું પ્રતીક કોઈ પણ સ્વરૂપે લડે એને જીતાડવા માટે ભાજપાનો કાર્યકર્તા રાત દિવસ એક કરતો હોય છે અને એની સાથે સાથોસાથ એટલે કે પ્રજાની વચ્ચે જે આખા વર્ષ દરમિયાન, નહીં કે પરીક્ષાના ટાઈમે જ આવીએ છીએ, પરીક્ષાના ટાઈમે જ નહીં પણ પરંતુ આખા વર્ષ દરમિયાન અમે મેડિકલ કેમ્પો કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, સિનિયર સિટીઝનને નાના મોટા ધાર્મિક સ્થાનો ઉપર એકત્રિત કરીએ છીએ, છેવાડાના માનવીને આ ભારત દેશની અંદર જેટલી પણ યોજનાઓ છે, આ ગુજરાતની અંદર જેટલી યોજનાઓ છે એનો મેક્સિમમ લાભ મળે એના માટેની ચિંતા કરીએ છીએ અને એના ફળ સ્વરૂપે જ અમને આ કેડર બેઝ અમે પાર્ટી બન્યા છીએ અને એના પરિણામ સ્વરૂપે અમને પરિણામ પણ મળતું હોય છે. તો આ અમારા સિદ્ધાંતો છે એને અમે વળગી રહીએ છીએ. સુરેશભાઈ, પાયાના કાર્યકરોને હંમેશા અવગણવામાં આવે છે, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટીમાં તો સીધા કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારો પર આધારિત હવે ચૂંટણી થવા લાગી છે. આ વખતની પેટા ચૂંટણી કેટલી રસપ્રદ રહેશે, કેવી રીતની જોઈ રહ્યા છો? આજે ચાર બેઠકો છે, રસાકસી થશે કે બધું એક તરફી જશે? અગાઉ મેં કહ્યું તેમ રસાકસી થશે કે કેમ એ સઘળો મદાર કોંગ્રેસ ઉપર છે કે એ સ્થાનિક કક્ષાએ તમે જો કે થરાદ અને અમરાઈવાડીને બાદ કરો તો ગ્રામીણ વિસ્તારની ચૂંટણીઓ છે, આદિવાસી પ્રભુત્વવાળી ચૂંટણી છે અથવા તો પછાત વર્ગના પ્રભુત્વવાળા મત વિધાનસભાની બેઠકો છે. એટલે કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ જો સારો ઉમેદવાર પસંદ કરી શકે અને સ્થાનિક મુદ્દા જે તે જિલ્લાના અથવા તો મતદાર વિસ્તારના પ્રશ્નો, ખેરાળુ હોય તો ખેરાળુના કયા પ્રશ્નો છે, રસ્તાઓ છે, પાણી છે, સિંચાઈ છે, એના ઉપર જો કોન્સન્ટ્રેટ કરે અને લોકોને સીધું દેખાય કે ના ભાઈ આટલા વર્ષથી 25 વર્ષથી ભાજપનું શાસન છે પણ આપણા મત વિસ્તારમાં શું થયું અથવા ના થયું, એવી જ રીતે બીજા મત ક્ષેત્રની વાત કરું એટલે સ્વાભાવિક છે કે ભાજપ ગુજરાતના વિકાસ, કાશ્મીર 370મી કલમ, બધા પ્રશ્નો, નરેન્દ્રભાઈનું નેતૃત્વ વગેરે વગેરે વાતો કરશે. પણ કોંગ્રેસે એ રાષ્ટ્રીય પ્રશ્નોને ભૂલીને માત્ર ને માત્ર સ્થાનિક પ્રશ્નો ઉપર વધુ ધ્યાન આપવું પડશે અને ઉમેદવારોની પસંદગીમાં વધુ ચોક્કસ રહેવું પડશે. એટલે 2017ની ચૂંટણીના પરિણામો તમે સરખાવો તો માર્જિન એટલા બધા વધુ નહોતા, લોકસભામાં અલગ વસ્તુ છે પણ મતદાન સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં ઓછું થતું હોય છે અને એમાં ગ્રામીણ વિસ્તારો હોય તો 50-55% મતદાન થાય તો ઘણું સારી વાત કહેવાય. એટલે કોંગ્રેસે ઉપર ઘણો બધો મદાર છે કે એ કેવા પ્રકારના ઉમેદવારો પસંદ કરે છે, રસાકસી થાય છે કે નહીં અને સ્થાનિક પ્રશ્નો ઉપર એ વધુ ધ્યાન આપી અને એ ચગાવે છે કે નહીં, કે લોકોને કન્વિન્સ કરી શકે ના ભાઈ આપણા મત વિસ્તારના આટલા પ્રશ્નો છે ભાજપ સરકાર 25 વર્ષથી છે ઉકેલી શકી નથી. એટલે એ જોવું રસપ્રદ છે કે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી કઈ રીતે કરે છે. ભાઈ, સમય ઓછો છે એટલે અંતિમ સવાલ આપને, કેટલી રસપ્રદ જોઈ રહ્યા છો આ પેટા ચૂંટણીને આ વખતે? રસપ્રદ થવાની સંભાવના ઓછી છે. કોંગ્રેસ છે એ જે અત્યારે જે ફોર્મમાં છે અને જેવી રીતે એ ચાલી રહી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પાસે સંઘર્ષ કરી શકે આ ચાર સીટમાં એવી તો ઓછું દેખાય છે. અચ્છા, એટલે આપને લાગી રહ્યું છે કે એક તરફી આખું પરિણામ જશે? જશે એવું દેખાય છે કારણ કે હજુ તો રાષ્ટ્રવાદની અસરો પણ ઓછી થઈ નથી અને બીજું મંદીનો વિષય છે એ બહાર કાઢવાનો પ્રયત્ન કરે પણ મંદી છે ને ખરીદદાર ઉપર હોય છે અને આ લોકો હજુ પ્રોડક્શન કરવા ઉપર ધ્યાન આપે છે પણ લોકોના ધ્યાનમાં આવતું નથી. મંદીનું કારણ છે ને ખરીદ શક્તિ ઘટે ને એટલે મંદી આવે, એમાં પ્રોડક્શનને સાથે બહુ સંબંધ, પ્રોડક્શન તો છે દેશમાં પણ ખરીદનાર નથી. એટલે હવે પ્રજા છે આ વિષય અને આ વિષય એટલો બધો જેને કહેવાય ઉઠાવી નહીં શકે કોંગ્રેસ, લોકો સુધી પહોંચી નહીં શકે અને પહોંચવા માટે એની પાસે સંસાધનો નથી, કાર્યકર્તાઓ નથી, એટલે સ્વાભાવિક છે કે હાથ બીજેપીનો ઉપર રહેશે. ચારેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો પેટા ચૂંટણીનો પડકાર હવે બંને પક્ષો માટે કેટલો પડકાર સાબિત થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને પક્ષો સ્વાભાવિક આ ચાર પેટા ચૂંટણી જે જાહેર થઈ છે તેના પર જીતવા માટે, પોતાની શાખ બચાવવા માટે એડી ચૂંટણીનું જોર લગાવશે જ લગાવશે. આવનારા સમય પર ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. આ સીધો સંવાદના આજના આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું, ત્યાં સુધી રજા લઉં છું. નમસ્કાર.